સુરતની ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગોની શાળામાં આજ રોજ સુમુલ ડેરીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સેલ્સ એન્ડ માર્કેટિંગ પદે કાર્યભાર સંભાળનાર મનીષ ભટ્ટે શુભેચ્છા મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ ડૉક્ટર પદ્મશ્રી કનુભાઈ ટેલરની કામગીરીને પણ બિરદાવી હતી ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં આવ્યા અને આજે આપે જે અહીં કાર્ય થઈ રહ્યું છે એ જોયું કનુભાઈ સાથે મળ્યા તો શું પ્રતિભાવ આપવા માંગશો મારો આજનો પ્રતિભાવ એ છે પહેલાંમાં તો મારી ઓળખ આપી દઉં હું સુમુલ આવું છું અમારું ડિઝિગ્નેશન છે ત્યાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર સેલ્સ એન્ડ માર્કેટિંગ અને જ્યારે કનુભાઈની આ મુલાકાત અમે લીધી ત્યારે ખરેખર આખી જે શાળા છે આ શાળાની અંદર નાના બાળકોથી લઈને ટ્વેલ્થ સુધીના ક્લાસીસ હોસ્ટેલ અને ખાસ કરીને બીસીએ જે કદાચ ઇન્ડિયામાં પહેલું આ એક સેન્ટર અમે જોયું કે જ્યાં દિવ્યાંગ બાળકો માટે બીસીએ ચાલે અને રોજગારી ચલાવવા માટે આ આવી ચેનલો પણ ચાલે અને ચેનલો પણ એટલી બધી પ્રોફેશનલ અને એમાં પણ દિવ્યાંગ બાળકો જે કમાલ કરી શકે છે એ જોઈને ખરેખર આશ્ચર્ય થયું અને સાથે સાથે એવી પણ લાગણી ઉત્પન્ન થાય કે આવી જો ખરેખર કોઈને દાન કરવું હોય કોઈને ખરેખર કંઈક આપવું હોય જીવનમાંથી અથવા કંઈક કરવું હોય તો અહીંયા જે બાળકો ભણે છે જે એનો લાભ લઈ રહ્યા છે અને મેં અત્યારે જાણ્યું કે અહીંયા બાળકો લગભગ ઓગણત્રીસ હજાર જેટલા બાળકો છેલ્લા પચીસ વર્ષમાં જેણે ભાગ લે કે અહીંયાથી પાસ થઈને બહાર ગયા અને ખૂબ મોટી જગ્યાએ ડૉક્ટર અને એન્જિનિયર સુધી પણ બન્યા છે તો ખરેખર કનુભાઈ અને એમની ટીમને આપણે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે અને હું તો સુરતની જનતાને અને તમામ નાગરિકોને પણ અપીલ કરવા માગું કે કોઈને પણ દાન આપવાનું મન થાય તો કદાચ આ આના જેવું એક બેસ્ટ માધ્યમ કારણ કે એટલા બધા તમારા જે રિસોર્સિસ છે એનો એટલો બધો કરકસરયુક્ત ઉપયોગ અને સારો ઉપયોગ અને ખરેખર જે બાળકો દિવ્યાંગ છે જેને મદદની જરૂર છે એવા લોકો સુધી પહોંચાડવાનું જે કાર્ય થઈ રહ્યું છે ભગીરથ કાર્ય ખરેખર ખૂબ સરાહનીય છે થેન્ક યુ વેરી મચ મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત